નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા આજના ક્લાસમાં મળ્યા. આજના ક્લાસમાં આપણે પહેલી કવિતા વૈષ્ણવચન ચલાવવાના છીએ. વૈષ્ણવચન કવિતાના કવિ છે એ નરસિંહ મહેતા છે, અને એવી માન્યતા છે કે નરસિંહ મહેતાનો જન્મ છે એ આજથી ઈસવીસન 15મી સદીમાં થયો હતો. એટલે આપણે ગણીએ તો આજથી 500 વર્ષ પહેલા એ નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. સદી એટલે 100 વર્ષનો સમય, અને 15મી સદી હોય તો અત્યારે આ 2020ની સદી હાલે છે, તો આપણે મિનિમમ એ 500 જેવા વર્ષ પહેલા નરસિંહ મહેતા આપણે ત્યાં અહીંયા પૃથ્વી પર થઈ ગયા એવું આપણે માની શકાય છે. એક એવું છે કે નરસિંહ મહેતાનો જન્મ છે આપણે ત્યાં ભાવનગર જિલ્લાનું છે, તળાજા તાલુકો છે, એ તળાજા તાલુકામાં એ નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. પણ એ વ્યવસાય અર્થે એના કર્મ એટલે કે એના કામ માટે એ જૂનાગઢ ગયા હતા. એટલે ત્યાં આપણે નરસિંહ મહેતાનું એક ત્યાં ભજન કીર્તન કરતા અને એવું બધું કરતા, ભજન કીર્તન પદ એવા પુસ્તકો લખતા અને એનો એ કામધંધો કરતા. એટલે ત્યાં જૂનાગઢમાં એક નરસિંહ મહેતાનો ચોરો પણ છે. એટલે નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો હતો, પણ એક કર્મ માટે, પોતાના કામ માટે, પોતાના ધંધા માટે, સાહિત્યના રસિક વર્ણન માટે તેઓ એ જૂનાગઢ ગયા હતા અને એની કર્મભૂમિ હતી. વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાના ઉપનામમાં આપણે જોઈએ તો નરસિંહ મહેતાને અલગ અલગ ઉપનામથી બોલાવવામાં આવતા હતા, જેમ કે આદ્ય કવિ પણ કહી શકાય છે, આદિકવિ પણ કહી શકાય છે, ભક્તિ કવિ પણ ઘણા કહે છે. એવી રીતે નરસિંહ મહેતાને બધા નામથી ઓળખવામાં આવે છે. અને આ જે કવિતા તમે ભણવાના છો ને, સાહિત્ય પ્રકાર આમ એક રીતે પ્રભાતિયા તરીકે પણ ઓળખાય છે. સવારમાં બહેનો જાગીને એ ગામડામાં જે સવારમાં પ્રભાતિયા ગવાતા હોય એ પ્રભાતિયા તરીકે આ વૈષ્ણવચન કવિતા છે એને ઓળખવામાં આવે છે, અને એક પદ પણ કહેવામાં આવે છે. એટલે એનો સાહિત્ય પ્રકાર પ્રવૃત્ત અને પ્રભાતિયા પણ થશે. એક આપણે જોઈએ તો આ વૈષ્ણવચન કવિતા છે એને નરસિંહ મહેતાજી એના બધા પદ લખેલા છે, એના જે બધા પ્રભાતિયા લખેલા છે એમાંથી લેવામાં આવેલું છે. એ સિવાય નરસિંહ મહેતાએ કયા કયા પુસ્તકો લખેલા છે, તો કે નરસિંહ મહેતા એક ઉર્મિ કવિ તરીકે અને ઉત્તમ ઉર્મિ કવિ તરીકે એને સામસ્યાનો વિવાહ, હાર, ઊંડી, મામેરુ, શ્રાદ્ધ જેવા ચરિત્રાત્મક કાવ્ય રચનાઓએ લખેલી છે. અને એ સિવાય એને પ્રભાતિયા તરીકે એના પુસ્તકો છે, એમાં સાતુર્યો, હિંડોળાના પદો, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ અને એ બધા એને ઉપનિષદની વાણી અને એના ભાષાના બળથી લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પુસ્તકો છે નરસિંહ મહેતાએ લખ્યા છે, એમાંથી જે આ કવિતા લેવામાં આવેલી છે. કવિતામાં હકીકત નરસિંહ મહેતા શું કહેવા માંગે છે, તો કે નરસિંહ મહેતા કવિતામાં કહે છે કે વૈષ્ણવચન તો તેને કહીએ જે પીડ ભરાય જાણે. વૈષ્ણવચન એટલે ભગવાનનો માણસ, સારો માણસ એવું પણ કહી શકાય. એ સારો માણસ છે જે કોઈ ભગવાનનો માણસ છે, બીજા દુઃખને જાણી, બીજાના દુઃખને જાણી શકે, સમજી શકે. અને દુઃખને આપણે ત્યાં પીડ કહેવામાં આવે છે, એટલે જે કોઈ પણ બીજાની પીડા હોય એને જાણી શકે ને એમાં એને મદદ કરી શકે એ માણસને સારો માણસ કહેવામાં આવે છે. વૈષ્ણવચન એવો શબ્દ અહીંયા નરસિંહ મહેતાએ વાપરેલો છે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. પર દુઃખ એટલે બીજાના દુઃખમાં એ ઉપકાર કરે એટલે કે મદદ કરે, અને છતાં પણ એ ક્યારેય મનમાં એવું અભિમાન ન રાખે કે બીજાના આવું દુઃખ હતું, પીડા હતી, એમાં મેં એને મદદ કરી, એવું મનમાં એ ક્યારેય અભિમાન ન રાખે, અહંકાર ન રાખે, એવા માણસને વૈષ્ણવચન કહેવાય છે, એ સારો માણસ કહેવામાં આવે છે. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સકળ લોકમાં એટલે કે આખા વિશ્વમાં એ બધાને માનથી જુએ, બધાને વંદન કરે, પ્રણામ કરે, છતાં પણ એ કોઈના પ્રત્યે મનમાં નિંદા, ઈર્ષ્યા કે મનમાં કોઈ પણ એવો ભાવ ન રાખે એવા માણસને પણ વૈષ્ણવચન કહેવામાં આવે છે. પાંચ કાચ મન નિશ્વલ રાખે, ધન ધન જનની તેને રે. મનમાં કોઈ આડાવડા વિચારો ન લાવે, મનમાં ક્યારેય કોઈના પ્રત્યે એવું ન રાખે, વાચકાચ ન રાખે, સારું નરસું એવું બધું મનમાં ન રાખે, એનું મન એ એકદમ એક સરખું રહે, નિશ્વલ રહે, એવા માણસને એ વૈષ્ણવચન કહેવાય છે. એવા માણસના એ વૈષ્ણવચન હોય એની એ જે માતા હોય છે એને ધન્ય ધન્ય, એની માતાને ધન્ય ધન્ય કહી શકાય છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જને માતરે.
બધા પ્રત્યે સારી દ્રષ્ટિ રાખે, કાંઈ પણ લેવાની લાલચા ના રાખે, લેવાની લાલચા હોય એને ત્યાગી દે, અને બીજાની કોઈ પણ સ્ત્રી હોય, બેન દીકરીઓ હોય એને પણ એ માતા તરીકે, પોતાની બેન દીકરી હોય એમ માતા તરીકે જુએ, એવા માણસને પણ વૈષ્ણવ વચન તરીકે ઓળખવામાં આવે છે. જેવા થકી અસત્યને બોલે ધન ધન પરધન નવ ચાલે આથરે, જ્યાં સુધી એ જીવે છે, જીવન પૂરું કરી જાય છે, ત્યાં સુધી એ બીજાના પૈસાને એ હાથ પણ લગાવતો નથી, અને પોતાના તે એ બળ ઉપર, પોતાની મહેનત ઉપર એ જીવન જીવે છે, એવા માણસને પણ વૈષ્ણવ વચન કહેવાય છે. મોહમાયા વ્યાપી નહીં તેને દ્રઢ વૈરાગ્ય છે ના મનમાં રે, પોતાના મનમાં એ ક્યારે આનું લઈ લેવું, આ બધું બહુ સારું છે, એટલું બધું મને મળી જાય, એવી બધી મોહમાયા એના મનમાં ન હોય, છતાં પણ પોતાના જીવનને એ સાધુની જેવું જીવન જીવે, સાધુ જીવન જીવે, પોતાના મનમાં વૈરાગ્ય હોય એવા માણસને પણ વૈષ્ણવ વચન કહેવામાં આવે છે. રામ નામ શું તારી રે લાગી, સકળ તીર્થ તેના તન મારે, હંમેશા ભગવાનનું નામ લીધા કરે છે, રામ નામની ભજન ધૂન કીર્તન કરે છે, અને છતાં એના મનમાં છે એ જેટલા દેવ છે, ભગવાન રામ હોય કૃષ્ણ હોય બધા દેવ છે, એના મનમાં એ તીર્થ સમાન એને લાગે છે. વણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ ની વાર્યારી, વણલોભી એટલે કે કોઈ પણનું એ કોઈ વસ્તુ છે એ લઈ ન લે, અને પોતાની વસ્તુ છે એ જોઈતી વાપરવા પૂરતી વાપરે, અને પોતાની વસ્તુ એ મૂકી રાખે એમાં વાપરવામાં લોભ કરે, અને બીજાની વસ્તુને વાપરી નાખે એવું ક્યારે કપટ ન કરે, પોતાના મનમાં એવો ક્રોધ ન આવે, એવી કામ વાસનાઓ ન આવે, એને પણ એ જતું કરે, એવા માણસને પણ વૈષ્ણવ વચન કહેવામાં આવે છે. ભણે નરસિંહો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રે, અહીંયા આ કવિતા આખી નરસિંહ મહેતા એ લખેલી છે, એટલે અહીંયા નરસિંહ મહેતા એવો શબ્દ પ્રયોગ કરેલો છે કે ભણે નરસિંહો, નરસિંહ મહેતા આ કવિતામાં આખું એ સારો માણસ કેવો હોય છે, વૈષ્ણવ વચન માણસ કેવો હોય છે એની વિશેનું લખેલું છે, અને એવા માણસ જો આપણે ત્યાં કોઈ હોય અને એના જો આપણને દર્શન થાય, એની સાથે રહેવાનો જો આપણને મોકો મળે, તો એ આપણા 71 કુળની પેઢી છે એ તરી જતી હોય છે, એવા વૈષ્ણવ વચન કવિતા મેં નરસિંહ મહેતા કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડાક અઘરા શબ્દો છે, આ તમારી કવિતાની સમજૂતી અહીંયા નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી આ પદ લીધેલું છે, એમાંથી તમારી કવિતાની સમજૂતી એ પૂરી થાય છે, અને અહીંયા સરસ મજાનું એ અઘરા શબ્દો છે એને જોઈએ, તો કે જન, તો કે માણસ વ્યક્તિ, સકળ, તો કે બધું સઘળું, પીડ, તો કે પીડા દુઃખ, પરાય, તો કે બીજાનું પારકું, તૃષ્ણા, તો કે લાલચા ઈચ્છા, જનની, તો કે જન્મ આપનારી માતા જનતા, જીવવા, તો કે જીભ અહીં વાણી, તન, તો કે શરીર દેહ, વણલોભી, તો કે લોભી નાનું. આગળ જોઈએ તો આ બધા એના અઘરા શબ્દો છે. હવે અહીંયા સરસ મજાના બે પ્રશ્નો મૂક્યા છે, એના જવાબ કઈ રીતે લખી શકાય એ માટેના અહીંયા મેં પ્રશ્નો લખે છે. તમે બધા પાકી નોટ બનાવો છો મને ખ્યાલ જ છે, બનાવી છે, સહી કરાવી છે, છતાં પણ તમને ભૂલાય ના જાય આ લોકડાઉનમાં, એટલે એ પાછા ફરીને આપણે પ્રશ્નોને જોઈ લઈએ કે એને કઈ રીતે એના જવાબ લખી શકાય. સકળ તીરથ તેના તન મારે પંક્તિનો અર્થ સમજાવો. સકળ તીરથ એટલે કે આ પૃથ્વી પરના જેટલા ભગવાન છે ને દેવ માને છે ને એની જ પૂજા અર્ચન કરે છે, અને બીજે ક્યાંય એ તીર્થ કરીને દેવોના દર્શન કરવા જવું પડતું નથી, એના મનમાં જે બધા દેવ છે ને સકળ તીરથ માને છે એવી રીતનો એનો અર્થ થાય છે. બીજું છે, કોના દર્શન કરવાથી પોતે પેઢી તરી જાય છે, તો કે વૈષ્ણવ વચન કોઈ સારા માણસના એ દર્શન કરવાથી, એની સાથે રહેવાથી, એનો સહવાસ કરવાથી એ આપણી 71 પેઢીનો એ વારસો છે કરી જતો હોય છે. અહીંયા આ તમારા પ્રશ્નો પૂરા થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી કવિતાની સમજૂતી, તમારા કૃતિ કરતા કવિનો પરિચય, અઘરા શબ્દોની સમજૂતી અને પ્રશ્નો બધું પૂરું થાય, આપણે એક આ કવિતાને કઈ રીતે ગાઈ શકાય એ આપણે જરા જોઈ લઈએ. વૈષ્ણવ વચન તો તેને કહે છે પીડ પરાય જાણે રે,
पर दुखे उपकार करे तो ये मन अभिमान न आणे रे। वैष्णव चन तो तेने कहिए सकल लोक मा सौने वंदे निंदा न करे के निरे। वाच काच मन निश्वल राखे धन धन जननी तेनी रे। वैष्णव चन तो तेने कहिए सम दृष्टि ने तृष्णा त्यागी पर स्त्री चेने मात रे। जीवा थके सत्यन बोले पर धन नव चाले हाथ रे। वैष्णव चन तो तेने कहिए मोह माया व्यापे नहीं तेने। दृढ़ विरग चना मन मारे राम नाम शो ताड़ी रे लागे सकल तीरथ तेना तन मारे। वैष्णव चन तो तेने कहिए वण लोभी ने कपट रहित छे काम तो निवारा रे। पण नरसयो तेनु दर्शन करता कुल एको तेर तारा रे। वैष्णव चन तो तेने कहिए वैष्णव चन तो तेने कहिए चे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तुए मन अभिमान न आने रे। वैष्णव चन तो तेने कहिए। विद्यार्थी मित्रों તમારે સરસ મજાની કવિતાનું એ ગાયન પણ પૂરું થાય છે તો આપણે આ ક્લાસ અહીંયા સુધી રાખીએ છીએ. આગળના ક્લાસમાં ફરી મળશું. ત્યાં સુધી આવજો.